अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। तो आपने आध्यात्मिक सत साधन मे के पूर्व भूमि हे के संस्कार हे आप कर्म छे पूर्व भूमि कर्म ने कारण आपने भेगु थे अने भय ने भीत गया ये के रीते समझाय भय ने भीत गया एनु ए समझाय के रीते के आपनी दृष्टि में હવે કોઈ વસ્તુ મારે મેળવવાની છે અથવા તો કોઈ વસ્તુ મારી જતી રહેશે ગુમાવવાની છે એવું ના રહે દ્રષ્ટિમાં તો ભય ગયો અને ભીખ એટલે કઈ વસ્તુ ભીખ એટલે મને કોઈ વસ્તુ આપવાનું છે એવું લાગે તો એ ભીખ ગઈ આપણે કોઈ આપવાનું આ દુનિયામાં કોઈ આપનારું છે જ નહીં અને કોઈ લેનારું નથી માત્ર હિસાબ છે પણ આપણને જે માનસિક થાય છે અજ્ઞાનતાને કારણે કે આ વસ્તુ મને મળે તો સારું અથવા આ વસ્તુ મારી ના જતી રહે તો સારું આ ભીખ અને ભય છે કુદરત કે છે કે તમને જન્મ્યા પછી જે જે વસ્તુ આપું છું એ મર્યા સુધી મેં પાછી લઈ જ લઉં છું બધા પાસેથી આ કુદરતનો નિયમ છે એમાં તારે ક્યાં વિચારવાનું છે કે આવ્યું ને ગયું એમ આવ્યું એ હિસાબ છે ને ગયું એ પણ હિસાબ છે તમારી પાસે કુદરત લાખ રૂપિયા આપવાનું છે તો લાખ રૂપિયા આપશે બી ખરા અને એક લાખ રૂપિયા છ મહિના રહેવાના છે તો છ મહિના પછી જતા રહેશે પણ તમારે ક્યાં વિચારવાનું છે કે આપનારે કુદરત છે ને લેનારે કુદરત છે પણ આપણે આવે ત્યારે આનંદ માનીએ છીએ ને જાય ત્યારે દુઃખ અનુભવીએ છીએ કારણ કે આપણે આવતી જતી ક્રિયાને પોતાની બુદ્ધિ ચાલાકી હોશિયારી માનીએ છીએ માટે પણ જો કુદરતને જોયા કરો તો આવે છે તે કુદરતી રચના ને જાય તે કુદરતી રચના તો પછી ભીખ અને ભયની જરૂર છે ના ના શુદ્ધાત્મા જોઈએ તોય કુદરતી રચના તરીકે ના જોઈએ તો દોષિત દેખાય જ એટલે ખાલી શુદ્ધાત્મા જુઓ એટલું પૂરતું નથી ખ્યાલ આવ્યો મેં પહેલા કહેવું હતું કે શુદ્ધાત્મા જોવું સહેલું છે પણ કોઈને અકર્તા અને માલિકી ભાવથી મુક્ત થવું એટલું સહેલું નથી ખ્યાલ આવ્યો ને શુદ્ધાત્મા જોવું સહેલું છે પણ એને નિર્દોષ જોવું સહેલું નથી અને તમારા દર્શન કરી ગઈ અને હવે અચાન લોકડાઉન પછી તરત થઈ ગયું છે અને હું તરત આધ્યાત્મિક વિજ્ઞાનમાં જોડાઈ લઈ જઉં સરસ સરસ મારા આશીર્વાદ આપો ખૂબ ખૂબ આશીર્વાદ હા ખૂબ ખૂબ પ્રગતિ કરો હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ સ્વામીજી ગઈકાલે એક ક્વેશ્ચન હતો એક બીજે પૂછ્યો હતો એની અંદર મેં એવું કીધું કે કોઈ સર્કમસ્ટેન્સીસ લાઈફમાં એવા આવે કે જેની અંદર રાગ દ્વેષ થઈ જાય જાગૃતિ ના રહે પછી હવે આ તમારું વિજ્ઞાન સમજાવ્યા પછી ઉપયોગ કરીએ અને પછી પાછા એ સર્કમસ્ટેન્સીસ આપણને અંદર આવે અને પછી ત્યારે આપણને કોઈ રાગ દ્વેષ થતા નથી તો તમે કીધું કે જ્યારે હવે દેખાય છે અને રાગ દ્વેષ બિલકુલ થતા નથી તો તમે એમ કીધું કે ખરી પડે તો એ કેવી રીતે હા એટલે એટલે ખરી ખરી પડે નો મતલબ શું થયો કે સંજોગ આવ્યો પહેલા સંજોગ આવ્યો અને આપણને રાગ દ્વેષ થયા હવે પાછો એ સંજોગ આપણને દેખાયો ફિરતી ફિઝિકલ નથી આવ્યો દેખાયો
એમાં રાજદર્શતા નથી, એટલે કે આપણે આ જ્ઞાન દર્શન નો ઉપયોગ થઈ ગયો. ફેરથી પાછું રાજદર્શ થાય જાણું કે હજુ આપણને એ સંજોગ સંજોગ આપણી દ્રષ્ટિમાં કરતાપણું અને માલિકી પરાતે જીવતો છે, હજુ આપણે એને કુદરતી રચના તરીકે જોઈ શક્યા નથી. સમજાય? તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ લાઈફ જ્યારે આવે એટલે ખરી પડ્યું તો પછી એ પાછો સંજોગ આવે. નેક્સ્ટ લાઈફ ની અંદર બીજ પડ્યું હોય તો આવે ખરું, પણ એકવાર તમે જ્ઞાનનો ઉપયોગ કરી નાખ્યો હોય એટલે પુરુષાર્થ પણ સાથે આવે અને પેલું બીજ નાખ્યું હોય તે પણ સાથે આવે, એટલે પછી ફેરથી પુરુષાર્થ નહીં કરવો પડે. ઓકે. જે જ્ઞાનનો ઉપયોગ કરીને આજે તમે પાસ થઈ ગયા છો એ જ્ઞાન તમને રિઝલ્ટમાં રેડીમેડ મળશે, સંજોગે મળશે, જ્ઞાને મળશે. જેમ આપણે શું કહીએ છીએ કે જ્ઞાનીઓને ઉપયોગ રહે છે, જ્ઞાનીઓને આ મન વચન કાયા કરતા દેખાતું નથી, જ્ઞાનીઓને આ સત્તા સંપત્તિ સંબંધોમાં માલિકી પણ લાગતું નથી. કેમ નથી લાગતું ભાઈ એ લોકોને? તો કે એ લોકો પરીક્ષામાં પાસ થઈને આવ્યા છે. સમજાય? સંજોગો તો એમને આવે છે, તમારે જવાબ આવે છે એમને આવે છે, પણ એમને એ સંજોગોમાં મુક્ત રહી શકે છે કારણ કે પાસ થઈ ગયા છે. એટલે જ્ઞાન દર્શન કહીને પાસ થઈ ગયા છે, પણ હિસાબ તો પૂરો કરવો જ પડશે. સમજાય? એટલે હિસાબ એક હિસાબ આવશે જ્યારે નેક્સ્ટ લાઈફ નો હિસાબ આવે ત્યારે રાજદ્વેષ આપણને અમૃત નહીં ખાય ત્યારે, કારણ કે આપણને એ સર્કમસ્ટેન્સીસ માં પાછા દેખાય ને લઈ લે. એટલે સંજોગ આઈને ખરી પડે, આઈને ખરી પડે. જેમ જેમ કોઈ જેમ કોઈનો છેલ્લો અવતાર હોય તેને કોઈ પણ રાગ દ્વેષ થતા નથી, ક્રોધમાન માયલોભ થતા નથી. કેમ થતા નથી? તો કે જીવન તો આપણા જેવું જ દેખાય છે આપણને, રામનું કૃષ્ણનું મહાવીરનું બધાનું જીવન તો આપણા જેવું જ દેખાય છે, આપણા કરતા વધારે પ્રોબ્લેમ વાળું દેખાય છે. તો એ લોકોને કેમ રાગ દ્વેષ થતા નથી? તો કે એ લોકોનું જ્ઞાન દર્શન શું થઈ ગયું છે ને? પુરુષાર્થ જ્ઞાન દર્શનમાં છે, પુરુષાર્થ ક્રિયામાં તો છે જ નહીં, ને ક્રિયા માટે તમે જવાબદાર પણ નથી, પણ ક્રિયામાં અજ્ઞાન છે તો જવાબદારી છે. એટલે અજ્ઞાન નથી તો ક્રિયા ભલે ગમે તે હોય તમે પાસ જ છો. એટલે લાખો લોકોની હિંસા કરનારો અર્જુન પણ પાસ જ છે. કેમ? કારણ કે એ તો મન વચન કયાથી જ મુક્ત રહે છે, એટલે કરતા પણ માલિક બનવાનો પ્રશ્ન નથી. અને શુદ્ધાત્મા પદનું લક્ષ જાગૃતિ અનુભૂતિ એને સતત છે, પછી બીજો કયો પુરુષાર્થ કરવાનો રહ્યો? એટલે એને પુરુષાર્થ વર્તે છે અને પરિણામે વર્તે છે, પરિણામ એ કુદરતી રચના છે અને પુરુષાર્થ એને સહજ રહે છે કારણ કે પુરુષાર્થ મેચ્યોરિટીમાં લઈને આવ્યો છે. જેમ તમે અજ્ઞાન લઈને આવ્યો તો અજ્ઞાન કામ કરે કે ના કરે? એમ વિજ્ઞાન લઈને આવ્યો તો વિજ્ઞાન કામ કરે કે ના કરે? સેમ વસ્તુ છે. કોઈ વ્યક્તિ આપણને એવું કહે કે હું તો જન્મ્યો ત્યારથી અને આજે આટલો મોટો થયો તો મને બ્રહ્મચર્ય એમને એમ રહે છે, આપણે કે ભાઈ કેમ એમ રહે છે? તો કે લઈને આવ્યો છું. એ પુરુષાર્થ થોડો છે. કોઈ કે છે હું પુરુષાર્થ કરું તો એ રહેતું નથી. કેમ? તો કે લઈ નથી આવ્યો ને. પણ હવે પુરુષાર્થ કરું પરિણામ તો નેક્સ્ટ બર્થમાં આવવાનું ને, પણ અત્યારે ઉકલવાનું શું? લઈને આવ્યા છે તે. મારી વાત સમજાય? અને બીજો ક્વેશ્ચન એ કે આપણે પુરુષાર્થ દ્રષ્ટિમાં જ છે, મને બરાબર સમજાય છે, અને બીજી બધી વસ્તુમાં પણ હવે એ કરવાનું છે, મારે કરવાનું છે, એમાં જે બધી મારી એનર્જી જતી હતી એ હવે આની અંદર ફોકસ થાય છે મારી, અને એવું ફીલ થાય ઘણી વાર કે ઓટોમેટિકલી બધા કામ થઈ રહ્યા છે. પણ મારી ફ્રેન્ડ છે એને મેં આવી રીતે 2-3 દિવસ પહેલા એની સાથે ડિસ્કસ થયું અને મેં એને કીધું મને અંદરથી સમજાય પણ મને સમજવામાં નથી આવતું, તો મને એમ કે આની અંદર જો પુરુષાર્થ હોય તો પછી એમ કે કોઈ કામ ધંધામાં મને પુરુષાર્થ જ નહીં કરવાના, એમ કે પૈસા ક્યાંથી કમાય, જીવન ક્યાંથી ચાલે. કોઈ આપણને એવું કહે ને તો આપણે કહેવાનું કે તમે શ્વાસ લેવાનો પુરુષાર્થ કરો છો કેમ કેમ ચાલે છે, કરો છો કેમ કેમ ચાલે છે, કે જેના આધારે તમે જીવતા કહેવાઓ છો, તો એ તમે જીવતા રહેવાનો પુરુષાર્થ કરો છો કેમ કેમ ચાલે છે, જીવતા રહેવાય છે. આપણે શ્વાસ લઈએ છીએ કેમ કેમ ચાલે છે, તો જીવતા રહેવાનું એમ નેમ, ને જીવતા રહ્યા પછી ક્રિયા કરવામાં પુરુષાર્થ નહીં. હું સમજવાની વાત કરું છું. જીવતા રહ્યા તો ક્રિયા કરવામાં પુરુષાર્થ માનવાનો.
તો શ્વાસોશ્વાસ એમને ચાલે છે તો મન વચન કહે એમને ચાલવાના છે. આપણે માની બેઠા છે કે આપણે ચલાવીએ છીએ. જન્મતાની સાથે માતા પિતા એ પસંદ નથી કરવાના, આપણે ભાઈ બહેન પસંદ નથી કરવાના, રહેવાનું ઘર ધર્મ બધું પસંદ નથી કરવાનું, તૈયાર મળે છે કેમ, કારણ કે એક્ઝામ આપી છે, આ તો રિઝલ્ટ છે, છેલ્લે મૃત્યુ પણ એની મેતે જ આવશે, આપણેથી બોલાવવાનું નહીં કઈ. જે કઈ સંજોગ આવશે ગમતા ના ગમતા એ બોલાવતા નથી, એની મેતે આવે છે આપણા જીવનમાં. માટે કીધું કે આપણે જે આપણે માની જે કરીએ છીએ ભ્રાંતિ કાઢવાની છે, ક્રિયાબન કરવાની વાત નથી કરતા આપણે. જન્મથી મોત સુધી એક પણ ક્રિયાને બંધ કરવાની વાત કરતા નથી, પણ જન્મથી મોત સુધી ક્રિયા ચાલી રહી છે એ તમારા કર્મના ફળ રૂપે ચાલી રહી છે, એટલું ખાલી સમજવાનું છે. કે જેને કારણે તમને કર્તાપણું માલિકીપણું તમારા માટે અને બીજા માટે ના દેખાય, અને તો જ તમે વિતરાગ દ્રષ્ટિ કેળવી શકો, નહીતર ના કેળવી શકો. મનુષ્યની આજુબાજુ પ્રાણીઓ હોય છે, બિલાડી કૂતરા ગાય ભેંસ એ બધું મોટે ભાગે મનુષ્ય માંથી ગયેલા હોય, એટલે એકબીજાની ગુણાબંધ હોય. કોઈ પવિત્ર સંત હોય અને પવિત્ર સંતે બહુ જ લોકોના કલ્યાણની ભાવના કરી હોય, આત્મ કલ્યાણ નહી ભૌતિક કલ્યાણ, તો પછી ત્યાં ઝાડ થાય 100 વર્ષનો, લોકોને છાંયડો આપે, ફળ આપે, ફૂલ આપે, પ્રાણવાયુ આપે, ખ્યાલ સુગંધી આપે, બધું આપ આપ જ કરવાનું, કારણ કે લોકોનું કલ્યાણ કરવું છે ને, એનું ફળ પછી આ રીતે 100 વર્ષ પૂરા કરે. બીજું, માણસ નું મૃત્યુ થાય પછી પેલા મરેલા માણસ પાછળ લોકો ભાગવત પુરાણ વંચાવે છે, તો મૃત્યુ પામેલા માણસ નો શું ફાયદો થાય? એનો ધંધો ચાલે કેવી રીતે? તમે એવું ના કે ચાલે કેવી રીતે? તમે એમ કહો કે તમારા નામે કરવાનું છે તો મારે નથી કરવું, પણ તમે કહો તમારા બાપા નામે કરવાનું છે નહીં તો આ સમાજમાં ખરાબ દેખાશે, તમે કરો પાછા. ના ના, એટલે નહીં, એટલે અમારા ઘરમાં છે એટલે એટલે કે દાદી એક્સપાયર થઈ ગયા તો કહે છે કે ભાગવત પુરાણ વંચાવીએ, તો મેં કીધું એનાથી મળે શું? એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવી હોય તો ભલે કરો એમના નામ પાસે, કોઈ દાન પુણ્ય કરવું હોય તો કરો, કોઈ જીવતી વ્યક્તિને મુશ્કેલી વાળી વ્યક્તિઓને હેલ્પ કરવી હોય તો કરો, એની સાથે વાંધો નથી કશું, પણ એમને કશું નહીં પહોંચે. જે કરશે એને પુણ્ય બંધાશે, ના ના એ તો જગત કલ્યાણની ભાવના હોય અને લોક કલ્યાણની ભાવના હોય, અને આપણે કોઈ ભૌતિક બાબતની પણ કોઈને હેલ્પ કરી હોય અને એમાં કરતા પણ હોય, પણ આપણે માનીએ કે મારું પુણ્ય ફક્ત મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય એ જ મારે એનું રિઝલ્ટ જોઈએ છે, તો કુદરત તમને તમારી ક્રેડિટનું પછી એ પ્રમાણે રિઝલ્ટ આપે, પણ એ પ્રમાણે તમારો આશય હોય તો. પુણ્ય તમારું છે, ક્યાં વાપરવું એ તમારી મરજી છે. અવસ્થા સ્વરૂપે નથી, એ પરમાણુ સ્વરૂપે નથી, માટે એની સાઈઝ ના હોય,
એટલે એને અરૂપી કર્યો. શું કીધું? હા, અને એક જ સ્પેસ ઉપર અનંત આત્મા રહી શકે કારણ કે પરમાણુ નથી, પરમાણુ ને સ્પેસ જોઈએ. સમજાય છે કે નહીં? જેટલી અવગાહના હોય બોડી પ્રમાણે એનું ફેલાય, તારે તો બોડી જીવતું લાગે છે આપણને. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદજી. જ્ઞાન દર્શન જે છે, આજે આજની જે આપણે દ્રષ્ટિ છે, આટલી જે દ્રષ્ટિ, સોરી, આટલી તો અત્યારે લેવલ પર આપણને એ આજે જે નીકળે છે એ પાછળનું જ્ઞાન દર્શન છે. એટલે ડિસ્ચાર્જ ની અંદર લઈને આવેલું જ્ઞાન દર્શન છે, અને પુરુષાર્થ ની અંદર આજે જે ઉપયોગ કરીએ છીએ તે જ્ઞાન દર્શન છે. ના, સમજાવો તમે એ જ્ઞાન દર્શન કયું કહેવાય આપણે, કે એ જ્ઞાન દર્શન જે છે એ જ્ઞાન દર્શન સંજોગોમાં બિલીફ રૂપે કામ કરે છે. ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન રૂપે કામ નથી કરતું, બિલીફ રૂપે કામ કરે છે. અને પુરુષાર્થમાં જ્ઞાન દર્શન એક્ટિવ મોડમાં હોય છે. એટલે આપણે જ્ઞાન દર્શન જો ડિસ્ચાર્જ શબ્દ કીધો ને, ડિસ્ચાર્જ એટલે શું કે પછી બિલીફમાં ટ્રાન્સફર થઈ ગયું. આજે તમારી પાસે જે જ્ઞાન દર્શન છે એક્ટિવ મોડમાં, બરાબર છે, હવે એના આધારે તમે જે બીજ પડ્યા એ નેક્સ્ટ બર્થમાં તમારી બિલીફ રૂપે કામ કરશે. આજે અમારું જે જ્ઞાન દર્શન લઈને આવ્યા છે એ બિલીફ રૂપે ડિસ્ચાર્જ છે. જેનાથી અપગ્રેડ થાય એમાં પણ જ્ઞાન દર્શન ની શુદ્ધિ થાય. પણ જે ડિસ્ચાર્જ છે એમાં તો મિકેનિકલ છે, કારણ કે બિલીફ છે ને, બિલીફ ચાર્જ થઈ ડિસ્ચાર્જ થઈ ગઈ. અહીંયા તમારું જે લાઈવ જ્ઞાન દર્શન છે એનાથી બિલીફ જ પડે છે, અને એનાથી કોસ પડે છે, પછી ઇફેક્ટ આવે ત્યારે ડિસ્ચાર્જ થઈ જાય છે. અને મૂળ જે જ્ઞાન દર્શન છે, ડેવલપમેન્ટના ફોર્મમાં જ્ઞાન દર્શન છે, એ ક્યારે ડિસ્ચાર્જ થતું નથી.